આજના યુગમાં શિક્ષણની સાથે સાથે બાળકોને રમતગમત ક્ષેત્રમાં પણ આગળ વધારવા જોઈએ. છેલ્લા કેટલાક સમયથી દેશમાં સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે, જેના પરિણામે બાળકો સ્કૂલની સાથે સાથે વિવિધ સ્કિલ પણ તરફ આગળ વધ્યા છે. જામનગરમાં આવો જ એક પરિવાર રહે છે, જે અભણ માતા પિતાના 3 સંતાનોએ કરાટેમાં કાઢું કાઢ્યું છે અને હાલમાં જ ઉદયપુરમાં યોજાયેલી સ્પર્ધામાં જામનગરના ઋષિકેશ બોખાણીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. મારું નામ બોખાણી ઋષિકેશ છે. હું 9th સ્ટાન્ડર્ડમાં ભણું છું અને હું 14 યર્સમાં છું. હું કરાટે કરું છું અને હું 2016થી સ્ટાર્ટ કર્યું હતું મેં, અને હું આવનારા દિવસમાં દુબઈ જવાનો છું અને લાસ્ટમાં હજી કાલે ઉદયપુર જ જમીન આવ્યો, ત્યાં પણ મને એક ગોલ્ડ અને સિલ્વર આવ્યું હતું. હું દુબઈ જઈશ ને ઇન્ટરનેશનલની લેવલ ગેમ રહીશ, અને હું ઉદયપુર ગયો તો ત્યાં નેશનલ લેવલની ગેમ હતી. સો 2016 પહેલાંથી જ હતો, બટ અમે 2016થી જ પણ મેં સ્ટાર્ટ કર્યું હતું. મારો આઈડલ રફાયલ છે. હું અત્યાર સુધી ગોવા, જયપુર, ઉદયપુર, મુંબઈ, પછી આણંદ, કેટલી બધી જગ્યાએ રમવા ગયો છું અને આવનાર દિવસમાં જઈશ હજી ઘણી જગ્યાએ. મા આગળ અત્યાર લગીમાં ગોલ્ડ મેડલ 35 અપ હશે, ટોટલ મેડલ 65 અરાઉન્ડ. મારા કોચનું નામ નિતેશ મકવાના છે. મારા મધર ફાધરનો ખૂબ સારો સપોર્ટ છે. હું જ્યાં પણ ફાઇટમાં મને જવું હોય ત્યાં મને જવા દે છે, અને ત્યાં ફાઇટમાંય મને બહુ પ્રોત્સાહન આપે છે, અને હું હજી આગળ જઈશ ત્યાંય મને બહુ પ્રોત્સાહન આપશે. હું પ્રેક્ટિસ સાંજના ટાઈમમાં કરું છું, 6 to 9 o'clock લગી, અને હું સાથે સાથે ભણવામાં બહુ ધ્યાન દઉં છું, અને મેં સાથે સાથે ડાન્સનો કોર્સ અને બ્રેન ટ્રેનિંગનો કોર્સ પણ કરેલો છે. મારું નામ સંજય બોખાણે છે. આ ઋષિકેશ છે, કરાટેમાં અત્યારે ઘણા વર્ષથી છે અંદર, અને જોકે 3 છોકરાઓને કરાવ્યું છે. મેં છોકરી અત્યારે બેબી છે, ફિલિપાઈન્સ ભણે છે, ડૉક્ટરનું MBBS કરે છે, અને કિશન છે, કોલેજ કરે છે મોટો છોકરો. એ ગવર્મેન્ટની ફાઇટમાં MPSA કોલેજને ગોલ્ડ મેડલ અપાવનાર છે, પહેલું ગોલ્ડ મેડલ અપાવનાર આપણે સ્ટેટ લેવલે, અને નેશનલ સુધી જઈ છે ગવર્મેન્ટની ફાઇટમાં. અને ઋષિકેશ તો ઘણા વર્ષોથી 3 છોકરા બ્લેક બેલ્ટ છે, અને આ સેકન્ડ રાઉન્ડ છે બ્લેક બેલ્ટ. અને અત્યાર સુધીમાં ઘણી બધી જગ્યાએ ગોવા, મુંબઈ ઘણી વખત ગયા છે, જયપુર, અને કરાટે જ મોટે ઓનલી કરાટે, પ્લસમાં કરાટે સિવાયને બ્રેન ટ્રેનિંગ એક કોર્સ કરાવેલો છે, અને ડાન્સ કરાવેલો છે કોર્સ. ડાન્સ અત્યારે બંધ કરાવી દીધા છે. એમાં સ્ટેટ લેવલ ખેલ મહાકુંભ, પછી ગુજરાત ગવર્મેન્ટની ફાઇટ હોય, પછી નેશનલ ઇન્ટરનેશનલ બધી જાતની ફાઇટમાં ભાગ લીધેલો છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 60-65 મેડલ હશે એની પાસે,